विद्यालय परीक्षा में वरिष्ठ विद्यालय सात विद्यार्थी उत्कृष्ट परिणाम मेळव्यु हतु। જેમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી ક્રિશ દીપક કુમાર રાઠોડે IR 44 પ્રાપ્ત કર્યો હતો। ક્રિશ રાઠોડ સાથે અન્ય 7 વિદ્યાર્થીઓએ પણ ટોપ 1000 માં સ્થાન મેળવ્યું હતું, જ્યારે 15 વિદ્યાર્થીઓએ ટોપ 2000 માં સ્થાન મેળવ્યું છે। જેઈઈ એડવાન્સ 2023 ની પરીક્ષામાં વરિષ્ઠ વિદ્યાલય વાવ શાળાના 46 વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ અથાગ મહેનત અને શાળા પરિવાર દ્વારા ઉત્તમ માર્ગદર્શન વડી સફળતા મેળવી છે। આખા બે વર્ષ સંપૂર્ણ મેં રેગ્યુલર કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે અને દરેક ફેકલ્ટી વશિષ્ઠા દરેક ફેકલ્ટીનો મને ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે। સ્પેશિયલી ભગીરથ સર, કાંતિ સર, હાર્દિક સર, શુક્લા સર, જય સર, આ બધાએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે। રાત્રે મોડે સુધી પણ જાગીને અમને ડાઉટ સોલ્વ કરાવ્યા છે, એમના પર્સનલ ટાઈમમાંથી અમને ટાઈમ આપ્યો છે। દરેક ઇન્ટરનેશનલ લેવલે સેકન્ડ રેન્ક પર આવે છે, ફર્સ્ટ રેન્ક પર UPSC આવે છે, ઇન્ટરનેશનલ લેવલે સેકન્ડ રેન્ક પર ટફનેસમાં છે। કન્સિસ્ટન્ટલી 2 યર્સ સુધી તમારે ઓલમોસ્ટ 12 અવર્સ ડેઇલી, હવે મારો ગોલ CSE કમ્પ્લીટ કરી IIT NIT માંથી અને પછી એન્ટરપ્રિનરશિપ ટેક કંપની સ્ટાર્ટ કરવાનો। મારા પ્રમાણે કહું તો મેં દરરોજ 12-13 કલાકની મહેનત કરેલી, ત્યારે મારો 8-4 રેન્ક આવ્યો। મારો આગળનો ગોલ છે કે હું IIT માંથી BTEC કમ્પ્લીટ કરું અને મારી એક પોતાની ગેમ ડેવલપમેન્ટ। મારું નામ મેહુલ વાડદુરિયા છે, હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું। આપ સૌ જાણો છો કે ગત રોજ એટલે કે રવિવારના રોજ JEE એડવાન્સ એટલે કે જે ભારતની એક ટફ એક્ઝામ જે આપણે કહી શકીએ એ એક્ઝામનું પરિણામ આવ્યું, અને ખાસ મને જણાવતા એ વાતનો આનંદ થાય છે કે સુરતની શ્રી વશિષ્ઠ વિદ્યાલયનું જે પરિણામ JEE એડવાન્સની પરીક્ષામાં આવ્યું છે એ સમગ્ર સુરત માટે ગૌરવની વાત છે કે એક શાળા કક્ષાએ અભ્યાસ કરતાં કરતાં વિદ્યાર્થીઓ આજે IIT સુધી પહોંચશે। શાળાના 7 વિદ્યાર્થીઓએ 1000 રેન્કની નીચે રેન્ક પ્રાપ્ત કર્યો છે। શાળાના એવા 7 વિદ્યાર્થીઓ છે કે જેને બિલો 1000 રેન્ક અચીવ કર્યો છે। નોર્મલી આ એક્ઝામનું પરિણામ 1% આવતું હોય છે સમગ્ર ભારતની અંદર, પરંતુ હું ગૌરવ સાથે કહી શકું છું કે વશિષ્ઠ વિદ્યાલયનું આ પરિણામ 120 વિદ્યાર્થીમાંથી આજે અમારા 12-14 છોકરાઓ IIT ની અંદર પ્રવેશ મેળવશે। એટલે કે હું તમને વાત કરું તો ઓલમોસ્ટ 10% પરિણામ વશિષ્ઠ વિદ્યાલયનું છે, જ્યારે સમગ્ર ભારતમાં આ પરિણામ 1% છે। તો ખૂબ ગૌરવની વાત છે શાળા માટે, શાળાના વિદ્યાર્થીઓ માટે, શાળાના પેરેન્ટ્સ છે એમના માટે અને અહીંયા અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી માટે। બરાબર છે કે એમને એમની પોતાની કારકિર્દી માટે વશિષ્ઠને પસંદ કરી છે, એટલે ખાસ હવે આવી બધી કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી। સુરતની અંદર જ શાળા કક્ષાએ JEE છે, JEE એડવાન્સ છે, NEET છે, આ બધી જ પરીક્ષાઓની તૈયારી તમે શાળા કક્ષાએ પણ ખૂબ સારી રીતે કરી શકો છો અને અમે એ પ્રૂવ કર્યું છે। બરાબર, તમે આ વર્ષના મારા NEET ના રિઝલ્ટ જોશો, JEE મેઇનના રિઝલ્ટ જોશો અને આજે જે ગઈકાલે આવ્યું એ એડવાન્સનું રિઝલ્ટ, અમારા એક વિદ્યાર્થીએ 44મો રેન્ક પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા રેન્ક। આ ઉપરાંત બીજા 7 વિદ્યાર્થીઓએ 1000 કરતાં ઓછો રેન્ક અને 15 વિદ્યાર્થીઓએ 2000 કરતાં ઓછો રેન્ક પ્રાપ્ત કર્યો છે। બરાબર છે, તો આ બધા વિદ્યાર્થીઓને એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શાળા મેનેજમેન્ટ વતી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અમારા મેનેજમેન્ટનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે હંમેશા અમને
कोईपण कार्य करवा माटे अमने प्रेरणा आपे छे अने हमेशा रेडी होय छे। थैंक यू आपनो खूब खूब आभार।